નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારા સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 8માં ગણિત વિષયનો ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ, જેમનો હવે પછીનો 15મો ભાગ લઈને. મિત્રો, અગાઉના ભાગમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ખ્યાલ મેળવ્યો. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે અમુક દાખલાઓ ગણ્યા. આકૃતિઓ આપેલી હોય તો હવે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ એનો પણ આપણે અભ્યાસ કરી લીધો. વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ એટલે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ. મિત્રો, આપણે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ એ ખ્યાલ મેળવી જ લીધો છે. હવે આપણે લંબચોરસ વિશે થોડીક મેળવીએ. મિત્રો, દરેક ભાગમાં હું આ કહેતો આવ્યો છું કે અગાઉના દરેક બંને ભાગમાં એક એક ભાગમાં આપણે એક વિશિષ્ટ સમાંતર ચતુષ્કોણ એના વિશે જ માહિતી આપી છે. બહુ ડીપમાં ઊંડાણપૂર્વક માહિતી આપેલી છે. ભલે એક લેક્ચરમાં એ ખાલી એના વિશે જ માહિતી મળે, બરાબર, પણ એ 15 મિનિટનો લેક્ચર તમારા માટે બહુ ઘણો બધો સફળ સાબિત થશે. મિત્રો, કારણ કે હું દરેક વખતે એમ પણ કહું છું કે આના વિશે જો આપને આવડી ગયું આ વિશિષ્ટ સબાચર, બરાબર, વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, ચતુષ્કોણ ચોરસ અને લંબચોરસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યના રહેશે આગળના દરેક ધોરણમાં. એટલા માટે, કારણ કે ભૂમિતિમાં આપણે ખાસ જે 10મા ધોરણનું જે ભૂમિતિ છે, બરાબર, એમનો ખ્યાલ મેળવવા માટે આ ઉપયોગી થશે. મિત્રો, આમાં અને હું દર વખતે એમ કહું છું કે આમાંથી તમારે અગાઉના ધોરણનું પણ યાદ રાખવું પડે. આમાં પણ જુઓ કે તમે કોઈ પણ એક લઈ લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ લ્યો, ખાલી વિશિષ્ટ નહીં, તો એમાં પણ મિત્રો અગાઉના ધોરણની વાત થઈ જ ગયેલી છે. કઈ રીતે? એમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. પહેલાં આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ. જુઓ, સામસામેની બાજુ સરખી, પાંચ પાસેના ખૂણા પૂરક હોય છે. આ બધા ગુણધર્મોનો અભ્યાસ કર્યો, બરાબર, એમના વિકર્ણ એકબીજાને દુભાગે બધાનો અભ્યાસ કર્યો. આમાં ક્યાંક ને ક્યાંક તમારે આગળના ધોરણમાં આવી ગયેલા વિધાન, બરાબર, તમે જે ભણી ગયા છો પ્રમેય, એ બધી જ વસ્તુઓનો અહીંયા ઉપયોગ થવાનો છે. મિત્રો, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે એક, મેં તમને કીધું હતું કે પાંચ પાસેના ખૂણા પૂરક હોય છે. શા માટે? મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, દાખલા તરીકે આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એમના પાંચ પાસેના ખૂણા થયા છે. માની લો કે એ બી સી ડી આમ નામ આપીએ, તો એ અને ડી જે છે, આ બે ખૂણાઓ એ અને ડી, આ પૂરક હોય છે. આ પાંચ પાસેના ખૂણા થયા. અહીંયા પણ આ પાંચ પાસેના ખૂણાઓ છે. જો આ એ અને બી સેમ, એવી રીતના બી અને સી, આમ ડી અને સી, આ પણ સામ સામેના ખૂણાઓ જ છે. બધા એ પૂરક હોય છે, મતલબ કે બંને ખૂણાનો સરવાળો 180 થાય છે. એના માટે પણ, શા માટે? એવું મેં તમને કીધું કે જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, જો આમ સી આકાર બને છે. સી આકારનો મતલબ ખાસ ગમે તેમ સી આકાર નહીં, સંખ્યા છે એ સમાંતર હોવા જોઈએ, એવી આપણે વાત કરી હતી. આકાર યાદ રાખવો એ બહુ સારી વાત છે, પણ એ રીતે યાદ રાખવાનું કે આ બે જે
આ બે આ સમાંતર રેખા થઈ ગઈ આ એની છેદિકા. એટલે હકીકતમાં સી નો મતલબ હું તમને સમજાવું તો આ બે સમાંતર રેખા અને છેદિકા, ગમે એમ સીધી હોઈ શકે આમ છેદિક, કારણ કે એ રેખા છે છેદિકા છે બરાબર, એ ગમે તે રીતે છેદી શકે છે આ રીતે. તો પણ સી આકાર બને છે જુઓ, ભલે ને આ ભલે છેદિકા ભલે ત્રાસી હોય પણ આની જે બે લીટી હોય એટલે કે જે રેખાઓ છે સમાંતર હોવી જોઈએ, તો જ આ બે સમાંતર રેખાના એની છેદિકા દ્વારા બનતા અંતઃકોણો કહેવાય. એટલે એનું આખું નામ પણ એવું છે મિત્રો, છેદિકાની એક તરફના અંતઃકોણ, આ છેદિકાની આ એક તરફના આ એક બાજુના અંતઃકોણ છે જુઓ, અને આ બીજી બાજુના અંતઃકોણ છે, આ જે બે ખૂણાઓ બની છે એટલે બે ભાગ પડી ગયા એટલે એક બાજુના અંતઃકોણ, મતલબ સી આકાર બન્યો અને પૂરક હોય એટલે કે બંનેનો સરવાળો 180 હોય એવું તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો મિત્રો. એટલે જ જો થોડું થોડું અગાઉના ધોરણમાં જે પણ કામ આવતું હોય હું અહીંયા તમને એ કહું જ છું, એટલા માટે કે એ તમને અગાઉ કામ આવશે. હવે આ સમાંતર રેખાની જે આપણે વાત કરી બરાબર, છેદિકાને એના દ્વારા બંધ, જો ઘણા ખૂણાઓ છે મિત્રો, એક ખાલી અંતઃકોણ જ નથી, યુગ્મ કોણ છે એના વિશે પણ આપણે આ વાત કરી હતી, ચર્ચા કરી હતી બરાબર, આમાં જ આ ચેપ્ટરમાં જ યુગ્મ કોણ છે, અંતઃકોણ છે બરાબર, અનુકોણ છે બરાબર, બાકી રેખિક જોડ ને એ તો સામાન્ય છે, તો આવવાનું જ છે બરાબર. સમાંતરરેખા દ્વારા બનતા હોય બરાબર, અભિકોણ અને રેખિક જોડ એ તો કોઈ પણ છેદતી રેખાઓમાં આવી શકે છે, પણ જ્યારે સમાંતર રેખા હોય અને એની છેદિકા હોય એમાં અનુકોણ, યુગ્મ કોણ અને અંતઃકોણ આ બધા ખાસ જરૂરી છે અને એનો ઉપયોગ પણ આગળના ક્રમમાં થશે. મિત્રો તમે સાતમા ધોરણમાં, છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણી ગયા હશો આ સમાંતર રેખા, એ તમને છેક દસમા સુધી ઉપયોગી થશે, દસમું નહીં પણ આગળના ધોરણોમાં પણ ઉપયોગી થશે બરાબર. એટલે આવી ઘણી બધી બાબતો હોય છે જે હંમેશા, જેને આપણે બહાર કહીએ એવરગ્રીન, કે જે હંમેશા દરેકમાં લાગુ પડતી જ હોય બરાબર છે. તો આવી બાબતો અહીંયા છે, તો હવે એમનો ઉપયોગ કરીને આપણે વિશિષ્ટ સમાંતર મેળવો, સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે વિશિષ્ટ પ્રકારના, એમાં સમબાજુ ચતુષ્કોણ ચોરસ અને લંબચોરસનો સમાવેશ થઈ ગયો રાઈટ. હવે જો વિશિષ્ટ સબાચો એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં ઝડપથી ખ્યાલ મેળવી લઈએ, બધી જ બાજુઓ સરખી હતી બરાબર, દરેક ખૂણા દરેક ખૂણા 90 નહોતા, કારણે આપણે સમબાજુની વાત કરીએ છીએ બરાબર. એટલે આ જો ખૂણા જો 90 થઈ જાય તો એ ચોરસ થઈ જાય, આપણે એમ કીધું હતું કે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં એ જ તફાવત છે. આવી રીતના હોય બરાબર, બધી જ બાજુઓ સરખી હોય, બધી જ બાજુ સરખી, વિકર્ણ એના વિકર્ણો છે, માની લો કે ABCD કહીએ તો AC અને BDના વિકર્ણો, દુભાગ્ય તો ખરા જ, કારણ કે સબાચ ગમે તે આ બધા એક પ્રકારના સબાચના વિકર્ણો, દુભાગ્ય તો ખરા જ, અહીંયા ઓ નામ આપીએ તો ઓએ અને ઓસી હરખા રહે આ રીતે, પણ આ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગ, આ એની વિશિષ્ટતા, પરસ્પર લંબ હોય છે કાટખૂણે દુભાગે, આ એમની વિશિષ્ટતા મિત્રો સમબાજુની બરાબર. બીજી વિશિષ્ટતા કે એની બધી જ બાજુઓ સરખી હોય, ચોરસ, ચોરસમાં પણ બધી જ બાજુઓ સરખી હોય છે એમ પણ આપણે જાણીએ છીએ, એ આપણે ખ્યાલ છે, પણ મેં હમણાં જ આપણે વાત કરી એમ, જો કોઈ ખૂણા 90 એના દરેક ખૂણા સંબાજુ ચતુષ્કોણના દરેક ખૂણા 90 બનાવી દેવામાં આવે બરાબર, દરેક ખૂણા કાટખૂણા એટલે એ ચોરસ થઈ ગયા. બધી બાજુઓ તો સરખી હોવાની છે, દરેક ખૂણા પણ સરખા હોય એટલે કે કાટખૂણા હોય 90 હોય બરાબર. ઉપરાંત હવે વાત કરીએ એમના વિકર્ણોની, તો વિકર્ણો એકબીજાને દુભાગે એ વાત તો સાચી જ છે, કાટખૂણે દુભાગે એ વાત પણ સાચી છે, કારણ કે એ સંબાજુ છે કાટખૂણે દુભાગે. તો ઉપરાંત બીજા વિકર્ણો વિશે બીજું શું કહી શકાય, આમાં બીજી વિશેષતા વિકર્ણોની શું, કારણ કે વિકર્ણો એકરૂપ હોય છે એટલે કે સરખા હોય છે, વિકર્ણોના માપ સરખા હોય બરાબર, આમ હોય AC અને BD બે સરખા થઈ જાય માપ, AC અને BDને માપ સરખા થઈ બરાબર. તો આ રીતે આપણે હવે આપણે થોડો લંબચોરસ, આપણો વિશિષ્ટ પ્રકારના સબાચનો આપણો છેલ્લો નિયમ લંબચોરસ, એની પણ આપણે માહિતી મેળવીએ. જો લંબચોરસ
આપણે આમ ખ્યાલ તો હોય જ, કારણ કે અગાઉના ધોરણમાં આપણે પણ જે લંબચોરસ કોને કહેવાય, પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો હોય અને એને વિશિષ્ટ પ્રકારના સબાચમને કઈ રીતે કહી શકાય લંબચોરસ, તો એમાં શું ડિફરન્સ છે, શું તફાવત છે મિત્રો, એ રીતે આપણે આગળ અહીંયા વધીએ કે લંબચોરસ કઈ રીતે વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સરખીને સમાંતર હોય, મિત્રો સેમ એ જ વસ્તુ લંબચોરસમાં આપણે એ જ બાબત લાગુ પડે છે. એ બી અને સી ડી જો આ સામ સામેની બાજુઓ છે એ સરખી હોય છે અને સમાંતર પણ હશે. એ ડી અને બી સી જો પાછી હું એ જ નિશાની અહીંયા નહીં કરું, કારણ કે નકર બધી બાજુઓ સરખી છે એટલે મેં અહીંયા નિશાની બદલાવી, અહીંયા મેં બે લીટા આમ કર્યા છે બરાબર જેવી નિશાની, તો અહીંયા પણ એ જ નિશાની કરી, એનો મતલબ આ બે બાજુઓ સરખી છે સામ સામેની બાજુ. સેમ એ બી અને સી ડીમાં મેં જે એક લીટી દ્વારા આમ નિશાન કરી બરાબર એ જ નિશાની કરી, એનો મતલબ એ બે બાજુઓ સરખી છે, એકરૂપ છે, સમાન છે, સરખી છે બરાબર. તો અહીંયા એ નિયમ તો લાગુ પડે જ છે. કારણ શું? એક પ્રકારનો સબાચત છે. જો બધી બાજુઓ સરખી હોય તો એ સમબાજુ થઈ જાય, પાછા એના ખૂણાને એવું બનાવી દે. સામ સામેની બાજુઓ સરખી રાખી બધી બાજુઓ નહીં સામે લંબચોરસ બરાબર. તો મિત્રો હવે હું જે કહેવા માંગુ છું, તમને ખ્યાલ પડ્યો છે કે સબાચ અને લંબચોરસમાં ડિફરન્સ તફાવત શું હોઈ શકે, કારણ કે સબાચમાં આપણે ખૂણાઓ વિશે કઈ ચર્ચા નથી કરતા, કેટલા અંશના હશે બરાબર. અહીંયા સબાચ છે એના દરેક ખૂણાને 90 અંશનો બનાવી દેવામાં આવે તો એ લંબચોરસ બની જાય એવું કહી શકાય. જો આપણે આ દરેક ખૂણો 90 અંશનો થઈ જાય, સાબિતીમાં પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ એક ખૂણો 90 અંશનો સાબિત કરી દો, જોકે એ આપણે આગળના ધોરણમાં આવશે, પણ એક ખૂણો 90 થઈ જાય એટલે બાકીના તમામ 90 થઈ જાય, કારણ કે હવે આપણે ખ્યાલ છે પાંચ પાસેના ખૂણાનો સરવાળો 180 પૂરક હોય, એટલે એક 90 હોય તો બીજો 90 અંશ જ થાય, કારણ કે 90 180 બરાબર. તો આ રીતે તમામ પ્રકારના ખૂણા ચારે ચાર ખૂણાઓ 90 અંશના થશે, એને શું કહેવાય, લંબચોરસ કહેવાય બરાબર. હવે વાત એ કરીએ, ટૂંકમાં વ્યાખ્યા આપી હોય તો એ રીતે આપી શકાય કે કોઈ પણ સમાંતર બાજુ કોણ જે છે એની સામ સામેની બાજુનો માપ તો સમાન જ હોય, અને ઉપરાંત કે ચારેય ખૂણા પણ જો કાટખૂણા હોય તો એ સબાચને આપણે લંબચોરસ કહેવાય બરાબર. એટલે જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ સમાન હોય તો તેવા સબાચને લંબચોરસ કહે છે એવું કહી શકાય બરાબર. અને આપણે આગળ વધીએ, જો આ વાત થઈ ગઈ ખૂણા અને બાજુઓની, હવે વાત કરીએ આપણે વિકર્ણોની. લંબચોરસ છે એ બી સી ડી, લંબચોરસ છે એ બી સી ડી, જોજો મિત્રો વિકર્ણો દોરી લઈએ એ સી અને બી ડી. હું અહીંયા છેદ બિંદુને એવું નામ આપી દઉં, તમને ખ્યાલ જ હશે કે આ ઓ એ ઓ સી ઓ બી અને ઓ ડી આ સરખું થઈ ગયું, પરસ્પર દુભાગે વિકર્ણો. શા માટે? કારણ કે સબાચતો છે જી વિશિષ્ટ પ્રકારનો, મતલબ એ દુભાગે સબાચો દુભાગે છે એટલે આપણે દુભાગે, એ વાત તો ફાઇનલ થઈ ગઈ ચાલો બરાબર. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે વાત ફાઇનલ થઈ ગઈ બરાબર. ઉપરાંત અહીંયા વધારાનું શું છે મિત્રો, આ ત્રણેયમાં અડાઅવળું ન થાય એટલા માટે જ આપણે અલગ અલગ લીધું છે બરાબર છે. એ ત્રણેયની એક સાથે ચર્ચા પણ આપણે કરીશું મિત્રો. તો અહીંયા થોડોક ડિફરન્સ તો હોવો જોઈએ ને, પછી કે દાખલા તરીકે સબાચો છે એમાં એના વિકર્ણો ખાલી દુભાગે બરાબર. સમબાજુ ચતુષ્કોણમાં ડિફરન્સ શું હતો, તો કે વિકર્ણો દુભાગતા તો ખરા જ, પણ એના વિકર્ણો કાટખૂણે દુભાગતા હતા, મતલબ ન્યા કાટખૂણો બનાવતા હતા બરાબર. પછી ચોરસની વાત કરી દઈએ તો કાટખૂણે દુભાગતા હતા અને ચોરસના વિકર્ણો સરખાય હતા, એના વિકર્ણો પોતે જ સરખા, વિકર્ણો એકરૂપ હોય સમાન સરખા એવી આપણે વાત કરી.
અહીંયા છેલ્લો નિયમ લાગુ પાડવાનો છે મિત્રો, કઈ રીતે એ પણ હું તમને અહીંયા સમજાવું છું. દરેક ખૂણા તો જો અહીંયા 90 અંશના છે, આ બધી ચર્ચા થઈ ગઈ છે. વિકર્ણોમાં દુભાગવાની વાત સાચી જ છે 100-100%, પણ ઉપરાંત અહીંયા વિકર્ણો છે એ સમાન હોય છે. મેં કીધું વિકર્ણો સરખા હોય છે, કાટખૂણે નહીં દુભાગે, ફક્ત એમના વિકર્ણો સરખા હોય છે. આ એસી અને આ બીડી જે છે એ સરખા હોય છે, એસી અને બીડીનું માપ સરખું હોય છે. એટલે જ્યારે કોઈ તમને એમ કહેવામાં આવે કે ભાઈ એસી છે એ 10 સેન્ટીમીટર કે 10 એકમનું કોઈ માપ છે, એસી 10 હોય તો તમને ઓબી મેળવવાનું કે તમે મિત્રો મેળવી શકો, કારણ કે એસી 5 હોય ને તો ઓએ 5 થાય ને ઓસી પણ 5 થાય. હવે વિકર્ણો તો સરખા હોય, એસી 10 હોય તો બીડી પણ 10 થાય અને દુભાગ્ય પણ ખરા, એટલે આ પણ 5 થાય, બધું 5 થઈ જાય. ઓએ ઓબી ઓસી ઓડી દરેક જે કટકા થયા વિકર્ણના, જે દરેક કટકા વિકર્ણના છે એ ચારે ચાર કટકા સરખા થશે 5-5ના. આમ 5 ને 5 10 8 ને 5 10. એટલે આ તમને ખ્યાલ આવી ગયો મિત્રો. પણ હવે તમને જે મિક્સ ન થઈ જાય એટલા માટે હું તમને એક વાત જણાવી દઉં. સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ એમાં તમે જુઓ તેના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, બરાબર? તો યાદ રાખજો, જેની બધી બાજુઓ સરખી હોય ને એના વિકર્ણો દુભાગે. જો સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સરખી, ચોરસ હોય તો એની બધી જ બાજુ સરખી હોય, તો એના વિકર્ણો જે હોય એ પરસ્પર આમ કાટખૂણે દુભાગે, એવું યાદ રાખી લેજો. અને જેનો દરેક ખૂણો 90 અંશનો હોય ને એના વિકર્ણો સરખા હોય. આ 90 અંશનો ખૂણો છે તો જો એના વિકર્ણો આ સરખા હોય એસી અને બીડી. તો મિત્રો એટલા માટે જ તમે વિચારો લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એટલે એના વિકર્ણો એકરૂપ છે. હવે ચોરસમાં બે વસ્તુ બને છે, જુઓ ચોરસના દરેક ચોરસની દરેક બાજુઓ સરખી છે અને એના દરેક ખૂણા પણ કાટખૂણા છે, એટલે કે એના વિકર્ણો જુઓ કાટખૂણે દુભાગશે કારણ કે બાજુઓ સરખી એકરૂપ પણ છે. ચોરસના વિકર્ણો સરખા પણ છે, શા માટે? કારણ કે દરેક ખૂણો કાટખૂણો છે. એટલે તમે પાયથાગોરસ પ્રમેય ભણ્યા હોય ને તો તમને ઓટોમેટિક યાદ આવી જાય છે કે આ ખૂણો સરખો હોય, બરાબર, પછી આને આમ જોડી દઈએ તો જો આ પાયથાગોરસ પ્રમેય ઉપરથી આના વર્ગ બરાબર આ બેના વર્ગના સરવાળા જેટલું થઈ જાય, બરાબર. સેમ એવી રીતના આ બીડીનો વર્ગ બરાબર આવી રીતના બેના વર્ગનો સરવાળો થઈ જાય, બરાબર. એટલે બધી બાજુઓ તો શું હોય, બરાબર, આ સરખી જે જ્યારે થઈ જાય, બરાબર, આ દરેક ખૂણો કાટખૂણો થઈ જાય, બરાબર. એટલે આ બે બાજુઓ અહીંયા 5-5ની બાજુ તો અહીંયા દરેકમાં સરખી જ હોય હોવાની છે. અહીંયા સામ સામેની બાજુ સરખી હોય, 5-5ના બાજુના વર્ગોનો સરવાળો કરો, બરાબર, સરવાળો સરખો થઈ જાય, સરખા થઈ જાય, બરાબર. એટલે આ તો એક સાબિતી છે, મેં તમને કીધું એમ કે આપણે જવાના ધોરણમાં ભણવાની છે. પણ અત્યારે તમે મિત્રો આટલું યાદ રાખી લેજો, એની વિસ્તૃત ચર્ચા આપણે સાબિતી આપશું આગળના ધોરણમાં, એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે, બરાબર. સરખા એટલે વિકર્ણો સરખા, બસ. બાજુઓ સરખી એટલે વિકર્ણો કાટખૂણે દુભાગે, એ તો પછી ઓટોમેટિક યાદ રહી જાય, બરાબર. આની વિસ્તૃત ચર્ચા આપણે કરી લીધી મિત્રો. હવે પછી આના ખરા ખોટા છે કે આવે ટૂંકમાં કોઈ પણ દાખલામાં આગળ વધીશું મિત્રો. આને લગતા વિશિષ્ટ સબાચને લગતા દાખલામાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું મિત્રો. થેન્ક યુ વેરી